જય સ્વામિનારાયણ બાળકો, સ્માર્ટ ચાર્ટના પ્રકરણમાં આજે આપણે વધુ દાખલો જોઈએ. જો આ પ્રેક્ટિસ માટેના દાખલામાં વળગણ દાખલો લખેલો છે. સૌ પ્રથમ રકમમાં છે, એક શાળામાં 500 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 500. અને દરેક વિદ્યાર્થીઓ કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લે છે. એ પ્રવૃત્તિ માટેનો પાઈ ચાર્ટ અહીંયા બનાવેલો છે. આ બધા મળીને આટલો અડધોની સંખ્યામાં એમાંથી આટલા ભાગના વિજ્ઞાન મંડળમાં બાળકો જોડાય છે, આટલા ભાગના બાળકો ગણિત મંડળમાં, અને આટલા ભાગના બાળકો રમત રમતમાં જોડાયેલા છે. હવે આ પાઈ ચાર્ટના આધારે આપણે નીચેના સવાલ જવાબ જોઈશું. સવાલ જવાબ પણ તે બોર્ડ પર લખેલા છે. જો પહેલો સવાલ છે, વિજ્ઞાન મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હવે આપણે ભાગની ગણતરી ક્યારે કરી શકીએ? બધા ભાગ સરખા હોય પણ આ આટલો મોટો ભાગ છે, આ નાના ભાગ છે. ગણતરી માટે ધારો કે આપણે અહીંયા લીધી કરીએ તો હવે આપણા જોડે બધા ભાગ સરખા થયા. વર્તુળના કુલ કેટલા ભાગ થઈ ગયા? 4 ભાગ થઈ ગયા. એટલે આપણી ગણતરી સરળ બનશે. વિજ્ઞાન મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? જો કુલ ભાગ હવે કેટલા થશે? 4. અને એમાંથી એક ભાગ એટલે કે 1/4 વિજ્ઞાન મંડળમાં છે. આપણે ગણતરી કરશું, કુલ બાળકો 500 અને એના 1/4 વિજ્ઞાન મંડળમાં 500 1/500 છેદમાં 4. જે છેદમાં અંક આવે એના વડે હવે આપણે ભાગાકાર બતાવી દઈશું. 500/4 બરાબર. પહેલા 1 વડે ભાગ ચાલશે, 4 × 1 = 4. 5 માંથી 4 જશે તો 1. બાદબાકી પતે એટલે તરત બાજુમાંથી શૂન ઉતારી. કેટલા એક ભાગ ચાલશે? 4 ના ગુણ્યામાં 10 ને આવે, 10 થી નાના લઈએ તો 4 × 2 = 8. કેટલા વધશે? હું બાજુમાં લખી દઉં છું બાળકો, 2. બરાબર. અહીં જગ્યા નથી એટલે મેં બાજુમાં બાદબાકી બતાવી છે, 2. હવે આ શૂન ઉતારીએ, કેટલા થઈ ગયા? 20. 4 ના ગુણ્યામાં 20 આવે છે, 4 × 20. બસ, હવે કોઈ રકમ ઉતારવાની રહેતી નથી. વિજ્ઞાન મંડળમાં 125 વિદ્યાર્થી ભાગ લે છે. ખબર પડી ગઈ? બીજો સવાલ છે, ગણિત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? ગણિત મંડળમાં પણ કુલ ભાગ 4 અને એમાંથી એક ભાગના બાળકો જોડાયેલા છે. કુલ છે 500. તો સેમ આ ઉપરની જે મંચ 500/500/4 આ જ રીતે ભાગાકાર થશે. ત્યાંમાં પણ 125 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. વિજ્ઞાનમાં 125 વિદ્યાર્થી અને ગણિત મંડળમાં પણ 125 વિદ્યાર્થી છે. હવે ત્રીજો પ્રશ્ન છે, રમત ગમતમાં કેટલા બાળકો કેટલા વિદ્યાર્થીઓ છે? જો આમ તો આટલો બધો ભાગ રમત ગમતમાં જોડાયેલા બાળકોનો બતાવે છે, પણ આપણે ગણતરી કરવા સરળ કર્યું અહીંયા, એટલે બધા ભાગ મળીને કુલ 4 ભાગ બતાવી દીધા છે. હવે 500 કુલ ભાગ 4 અને એમાંથી ધારો કે બે ભાગના બાળકો છે રમત રમતમાં જોડાયેલા છે ધારીએ, તો હવે 500 × 2 = 1000 અને પછી એને 4 વડે ભાગો, એ રીતે પણ ગણતરી થશે. પણ જો અહીં આપણે જાણીએ છીએ કે 500 ને 4 વડે ભાગ્યા હતા, પહેલા આપણે ભાગાકાર કરી દીધી, કેટલા આવેલા? 125. કારણ કે આપણે ભાગાકાર ઉપર બતાવેલો જ છે. હવે ધારો માત્ર બે સાથે આપણો જવાબ આવી ગયો 250 વિદ્યાર્થીઓ છે જે રમત ગમતમાં જોડાયેલા છે. બરાબર, રમત ગમત વધારે બાળકોને પસંદ છે. આગળ વિજ્ઞાન મંડળમાં અને ગણિત મંડળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? આ શબ્દ આવે એટલે સરવાળો કરવાનો. કુલ ધોરણ 1 થી તમે આ બાબત શીખતા આવ્યા છો. તો વિજ્ઞાન મંડળમાં કેટલા બાળકો છે? 125. અને ગણિત મંડળમાં એ પણ છે 125. ચાલો બંનેનો સરવાળો કરી દઈએ, 5 ને 5 = 10, 10 = 0 બની પડશે 1. 2 ને 2 = 4 ને 8 થશે 5 = 2.
Yeah.
એટલે કે પિઝા પસંદ કરનારા બાળકોનું પ્રમાણ એક દુત્યાંશ છે. બીજો પ્રશ્ન છે, કુલ બાળકોમાંથી વડાપાઉં પસંદ કરનારા બાળકોનું પ્રમાણ કેટલું છે? આવી જ રીતે શોધીશું. જીડી કરીને વડાપાઉં પસંદ કરનારા બાળકો કેટલા છે? 20. અને નીચે કુલ બાળકો 80. પહેલા તો છે ઉડાડે એટલે મીંડું ભર્યું, મીંડું ભર્યું. બે નો ગળ્યો જેમાં બે ફૂટ પણ આવે અને આઠ પણ આવે, તો આપણે આ રીતે બાદ લખીશું. બે એકા બે, બે ચોર આઠ, આ રીતે લખવાનું. બે એકા બે, બે ના ગળ્યા આઠ ક્યારે આવે? બે ચોર આઠ. શું ઉડી જશે? આ બે બે નો છેદ ઉડી ગયો. બચ્યા એક ચતુર્થાંશ, એટલે વડાપાઉં પસંદ કરનારા બાળકોનું પ્રમાણ એક ચતુર્થાંશ થાય. એવી જ રીતે સેન્ડવિચ કરતા બાળકો, સેન્ડવિચ પસંદ કરતા બાળકોનું પ્રમાણ શોધીએ. એ પણ 20 જ છે. 20/80 આની આ જ રકમ થઈ, એટલે આનું પણ પ્રમાણ આવી જશે એક ચતુર્થાંશ. ઓકે, પાંચમું, કઈ વસ્તુ બાળકોને સરખા પ્રમાણમાં પસંદ છે? બધા જ જવાબ આપણે અહીંયા ક્વેશ્ચન પરથી લખવાના છે. જો સેન્ડવિચ અને વડાપાઉં એ બંને પસંદ કરતા બાળકો 20-20 છે, એટલે આ પ્રશ્નમાં કોઈ જ ગણતરી નથી. આપણે માત્ર જવાબ લખી દઈશું, સેન્ડવિચ અને વડાપાઉં બાળકોને સરખા પ્રમાણમાં પસંદ છે. ઓકે, થઈ ગયું છે. અને હવે છેલ્લો પ્રશ્ન છે, બાળકોને મનપસંદ વસ્તુઓનો પાઈ ચાર્ટ બનાવો. પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ. આપણે જે આ કોષ્ટકમાં રકમ છે એને આપણે આલેખમાં દર્શાવીશું. એના માટે તમારે પહેલાં પરિકરની મદદથી અથવા કોઈ સિક્કા કે બંગડીની મદદથી એક વર્તુળ દોરી દેવાનું. હવે આપણે આ સંખ્યાઓનો સમાવેશ કરીએ. કુલ આના 80 સંખ્યા આવી જોઈએ. એમાંથી 80 ના બરાબર અડધા ચાલીએ તો આપણે અહીંથી બે ભાગ કરી દઈએ. અને આ પસંદ કરનાર બાળકો કોણ છે? પિઝા પસંદ કરનારા છે એ 40 બતાવી દીધા. હવે આ કોણ છે? આ બાજુ 40 નો મેળ પડી ગયો. આ બાજુ છે એ પણ 40 અને એના અડધા 20 20 પસંદ કરનારા, 20 સેન્ડવિચ પસંદ કરનારા અને 20 વડાપાઉં પસંદ કરનારા. તો અહીં કેન્દ્રમાંથી ફરી બે ભાગ કરીશું. એક બાજુ બતાવીશું સેન્ડવિચ અને આ બાજુ બતાવીશું વડાપાઉં. થઈ ગયા ને આ ભાગ? 40 એના અડધા કરી એટલે 20 અને 20 બરાબર. આ રીતે તમારે પાઈ ચાર્ટ બનાવવાનો રહેશે. બંને દાખલા તમારે નોટમાં લખવાના. જય સ્વામી.